વાત કરીએ વડોદરાની વડોદરામાં કાર અને સ્કૂલવાન વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં સ્કૂલવાન પલટી જતા વાનમાં સવાર પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં કાર ચલાવનાર મહિલા હોવાનું સામે આવ્યું છે તો કાર ચલાવનાર મહિલા અકસ્માત બાદ ઇજાગ્રસ્ત બાળકોની મદદ કરવા માટે પણ ઊભી નહોતી રહી અને અકસ્માત બાદ કાર ઘટના સ્થળ પર મૂકીને નાસી છૂટી હતી અકસ્માતની જાણ થતાં જ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી તો આ અંગેની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતાં ઘટના સ્થળે તેઓના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને કાર માલિક મહિલા સામે ભારે રોષ દાખવ્યો હતો મને પાસે ફોન આવ્યો કે ભાઈ આ રીતના તમારી ગાડી અહીંયા હેમોર ચાર રસ્તા પર પલટી ગઈ છે હોન્ડા સિટી લેડીઝ ચલાવતી હતી આવીને જોરથી ટક્કર મારતા જે છોકરાઓથી ભરેલી હતી 8 થી 10 છોકરાઓ હતા એને એવી ટક્કર મારતા આખી વાન પલટી ખાઈ ગઈ અને એ જોતા લેડીઝ ગાયબ થઈ ગઈ છે સબરી સ્કૂલ જા રહ્યા છે અમે એક વાર તો એક 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 ગાડીવાલા હે ઉને ટક્કર દે તો અમારી ગાડી ગોલ ગુગી ગઈ તો બહાર નીકળે જશે તો અમને મેં પપ્પા કો ફોન કરા ફિર એમ્બ્યુલન્સ આઈ હમકો ઇધર લેકે ઓર આંટી ભાગ ગઈ ગાડીવાલે હેલ્પ કરને ભી નહીં આયા